નમસ્કાર ટીવી નાઇનના વિશેષ કાર્યક્રમ મતદારોના મિજાજમાં આપણી સાથે છે બનાસકાંઠાના મતદારો આગામી લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં શું કામો થયા છે શું કામો થવા જોઈએ જે કામો થયા છે થયા છે કે કાગળ પર થયા છે તે સીધા જાણીશું મતદારો પાસેથી આપણી સાથે છે બનાસકાંઠાના મતદારો જે પ્રકારે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને મતદાન કરવાના છો તો બનાસકાંઠામાં કયા પ્રકારના કામો છે અને કયા પ્રકારના કામોની જરૂરિયાત છે એકચ્યુઅલી બનાસકાંઠા અને પાલનપુર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ વિહાણું રહ્યું છેલ્લા એક દોઢ વર્ષથી એવી આશા જાગી છે કે બહુ બધા કામો થશે જ્યાં સુધી મને નોલેજમાં છે ત્યાં સુધી એરોમા સર્કલનો જે પ્રશ્ન છે ટ્રાફિકનો બાયપાસની જે સમસ્યા હજી આપણી જે માગણી છે ગટર લાઈનની જે પાલનપુરથી પાલનપુરની વર્ષોથી બાકી રહેલી માગણી છે એ બધા ઉપર કામ શરૂ થયા છે પણ અત્યારનું જે નેતૃત્વ છે એમની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે બહુ જ ઝડપથી અને સારી રીતે આ બધા કામ પૂરા થાય અને એ બધી વસ્તુનો લાભ બહુ જલ્દી પ્રજાને મળે બનાસકાંઠા એ એક મોટો જિલ્લો છે વસ્તીની દૃષ્ટિએ પણ મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો છે ત્યારે આટલા મોટા જિલ્લામાં કયા ડેવલપિંગના કામ છે અને કયા નથી ચોક્કસ હું સો ટકા કહીશ કે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી છે ત્યારે જિલ્લો એવી ઉપેક્ષા રાખે છે બનાસકાંઠા પણ આપણે વિચારીએ કે નડા બેટનો જે વિકાસ થયો થઈ રહ્યો છે અને આખા ભારતભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે તો એ જે વિકાસનું બીડું છે એ અવિરત ચાલવું જોઈએ સાથે સાથે જિલ્લાને સૌથી મોટી જરૂરિયાત કોઈક મોટી ઇન્ડસ્ટ્રીની છે બનાસકાંઠામાં બનાસ ડેરીની બાદ કરીએ તો રોજગારી માટે એવું કોઈ મોટું ઇન્ડસ્ટ્રી નથી કે જેના લીધે જિલ્લાના યુવાનો ત્યાં રોજગારી માટે જઈ શકે તો આ વિશે હું ચોક્કસ સરકારને કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાને વાયબ્રન્ટ ગુજરાતથી માંડીને અથવા નેશનલ લેવલે એવું કોઈ સ્કીમ આવે કે અંબાજી બાબતમાં જે પહાડો છે એની અંદર કોઈ રોજગારીનું પેદા કરી શકીએ તો એ બાબતે રોજગારીની કોઈ મોટી ઇન્ડસ્ટ્રી બનાસકાંઠા જિલ્લાને ફાળે આવે અને એના લીધે યુવાનોમાં રોજગારી વધવી જોઈએ નાના મોટા પ્રશ્નો છે જ બનાસકાંઠામાં પાણીથી માંડીને પણ ચોક્કસ ભરોસો છે કે આ વખતે કેન્દ્ર સરકાર એના ઉપર કામ કરશે જ ચોક્કસ બનાસકાંઠા એ ખેતી અને પશુપાલન પર આધારિત છે એટલે સ્વાભાવિક છે કે પાણીની જરૂરિયાત હોય પાણીની સમસ્યા હોય શું થવું જોઈએ નહીં સરકાર દ્વારા કામ તો થયા જ છે અને અવિરતપણે ચાલુ જ છે પરંતુ બનાસકાંઠા એક પછાત જિલ્લો છે અને એવા ઘણા વિસ્તાર એવા છે બનાસકાંઠામાં જે પાણીથી વંચિત છે તો અમારી તો નર્મ નર્મ અરજ એ જ છે સરકારને કે એવા વિસ્તારો કે જ્યાં પાણીની અછત છે એનો સર્વે થાય અને ત્યાં કાચી કેનાલની વ્યવસ્થા થાય બનાસકાંઠા સિવાય પાટણ જિલ્લો પણ એવો એવા વિસ્તારો ઘણા છે કે જ્યાં પાણીની બહુ અછત છે અને ફક્ત ચોમાસું પિયત જ લેવામાં આવે છે તો અમારી નમ્ર અરજ સરકારશ્રીને એ છે કે હવે ચૂંટણી તો આવી ગઈ છે અને વિકાસના કામો પણ થયા છે પણ સાથે સાથે સરકાર એ પણ જોઈએ જોવે કે આજે ખેડૂત જે અમુક વર્ગ એવો છે કે જે ધન ધાન્યથી ફાલે ફૂલે છે અને અમુક વર્ગ એવો છે ખેડૂત વર્ગ જે આજે પણ પાણીથી વંચિત છે અને એ તકલીફ વેઠી રહ્યો છે તો અમારી અરજ છે કે એનો સર્વે થાય અને ત્યાં કાચી કેનાલની વ્યવસ્થા થાય અને નર્મદાના નીર અહીંયા પણ આવે ચોક્કસ એક મતદાર તરીકે મતદાન કરવાનો છે કયા પ્રશ્નોને જોવો છો કોઈ પ્રાથમિક સુવિધાઓ હોય અથવા તો કોઈ પ્રશ્નો હોય પાલનપુર એટલે ડાયમંડ સિટી કહેવાય ડાયમંડ હંમેશા હીરો હંમેશા ચમકતો હોય અમે પાલનપુરના વાસીઓ એવું ઈચ્છીએ છીએ કે પાલનપુર પણ ચમકે જ્યારે પાલન લોકલ સ્થાનિક સ્વરાજ જેમ કે મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીની થોડી અપેક્ષા છે અમને મ્યુનિસિપાલિટી ઇલેક્શન લોકસભાનું સો ટકા છે ઇલેક્શન પાલનપુર મ્યુનિસિપાલિટી જોડે પણ અપેક્ષા છે કે અહીંથી જ્યારે પસાર થાઓ તો પાલનપુર સિટી જેવું લાગવું જોઈએ રાત્રે લાઇટોના ઘણી સમસ્યાઓ છે લાઇટો ચાલુ ના હોય રોડ રસ્તાને એ બધી સમસ્યાઓ છે એની અંદર પણ થોડું ધ્યાન આપવામાં આવે ચોક્કસ એક અન્ય મતદાર છે એમનો પણ મત જાણીશું શું કહેવું છે વિકાસ તો ઘણો બધો કર્યો છે પણ હજુ જો પાલનપુર બાબતે જોવા જઈએ તો એક ટ્રાફિકની સમસ્યા જે મોટાભે વર્ણવી મેઇન ટ્રાફિકની સમસ્યા અને પાલનપુરની અંદર રોજગારનું તકો કંઈ ઊભી કરી શક્યું તો એ અમારા માટે ઘણું બધું કહેવાય તો મતદારોનું માનવું છું કે આગામી જે કોઈ પણ સાંસદ આવે તે આ કામોને પૂરા કરે અતુલ ત્રિવેદી તો બનાસકાંઠાના મતદારો સાથે આ વાતચીત કરી અને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે કે બનાસકાંઠામાં વિકાસ કેવો છે અને આ વખતે મતદારોનો મિજાજ કેવો રહેશે